नमस्कार, स्वागत है आपनो CN24 न्यूज સાથે હું છું પંકજ. સમાચાર જોઈએ વિગતવાર. નાના વેપારીઓને પોતાનો વેપાર વિદેશ બહાર કરી શકે તેવા આશયથી સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આયોજન કરવામાં આવશે. નાના વેપારીઓ કે જે બહાર વિદેશમાં પોતાનો વેપાર કરી શકતા નથી, તેમજ ધંધાનો કદ નાનું હોવાના લીધે નાના વેપારીઓને પોષાય તેમ હોતું નથી, આ પગલે સૌરાષ્ટ્ર વેપાર મહામંડળ દ્વારા નાના વેપારીઓ બહાર વિદેશમાં વેપાર કરી શકે તે માટે આ સંસ્થા બહારથી વિદેશી લોકોને ગુજરાતમાં લાવી જે કોઈ ખરીદી કરવા માગતા હોય તે તમામને વેચાણ અને ખરીદી કરવા માટેનો સ્ટેજ પૂરો પાડે છે. તેમજ વધુમાં નાના વેપારીઓ પાસેથી આ આયોજન માટે કોઈ પણ ફી લેવામાં આવતી નથી. આમાં સંસ્થા દ્વારા નાના વેપારીઓને વેપાર કરવા માટે તેમજ વેપારને ઊંચે લઈ જવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે. સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના ટ્રેડ શો કમિટીના ચેરમેન છું અમદાવાદ ખાતે અને રાજકોટ ખાતે. બેસિકલી સૌરાષ્ટ્રમાંથી છીએ. અમારી સંસ્થા છે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ, જેનો હેતુ આફ્રિકાના કન્ટ્રીઝમાંથી બાયર્સને અહીંયા લઈ આવી અને ટ્રેડ શો મારફતે માધ્યમથી નાના નાના ઉદ્યોગકારો જે લોકો ફોરેનમાં પહોંચી નથી શકતા, જઈ નથી શકતા કે એમની કેપેસિટી નથી, તો એમને અહીંયા પ્લેટફોર્મ આપી એક્ઝિબિશન શો દ્વારા અને વેપાર ઉદ્યોગનો વિકાસ થાય એ અમારો એક મુખ્ય હેતુ છે. આપ જાણો છો કે વિદેશ સાથેનો વેપાર તો હિન્દુસ્તાનમાં અને ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર પાયોનિયર છે, એટલે એવું આયોજન અમે દર વર્ષે કરીએ છીએ. સંસ્થા છેલ્લા 17 વર્ષથી અમલમાં છે અને છેલ્લા 2015થી અમે આ શો ટ્રેડ શોનું આયોજન કરી રહ્યા છીએ. આ વખતે અમે ડિસેમ્બર 2017ના 11 થી 15 તારીખ સુધી દરમિયાન એઈસી ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે પણ આ ટ્રેડ શોનું એક આયોજન કરી રહ્યા છીએ, જેમાં લગભગ આફ્રિકાની 300 ડેલિગેટ્સ અને 30 કન્ટ્રીમાંથી પ્લસ શાર્ક કન્ટ્રીઝમાંથી લગભગ 30 થી 40 બાયર્સ આવનાર છે, જે આ ટ્રેડ શોમાં ભાગ લેનાર છે. ઉપરાંત સૌરાષ્ટ્ર અને ગુજરાતનું પ્લેટફોર્મ એક એવું છે કે જેમાં દુનિયાને તમામ જોઈતી વસ્તુઓની વેપાર ઉદ્યોગ સાથે સંકળાયેલી હોય એ મળી શકે એમ છે, અને તેટલા માટે જ અમારો પ્રયત્ન છે વેપાર ઉદ્યોગના વિકાસ માટેનો. ગુજરાતના વિકાસમાં અમે એક નાનકડું યોગદાન જેટલું આપી શકીએ એટલું અમારો પ્રયત્ન છે. કેમેરામેન કૃણાલ રાણા સાથે રમેશ શેખ, CN24 ન્યૂઝ, અમદાવાદ.